પછી બીજું શું આવે? ચામર. ચામર તો તમને ખબર જ, સુવર્ણનો દંડ હોય એના પર હીરા જડિત હોય, અને ચામરના જે વાળ છે ને, જોયા જરા વાળ જુઓ, અહીંયા દેખાય તો અહીંયા જુઓ કેટલા વાઇટ છે, કેટલા વાઇટ. આપણા દેરાસરના ચામરો કેવા હોય? પુષ્પદંતમાં તો હજી બહુ સારા છે. સારા એટલા માટે છે કોઈ યુઝ જ નથી કરતું. મેં નથી જોયું આજ સુધીમાં કોઈ ચામર લઈને ભગવાનની સામે નાચતું હોય. પારડી બાજુમાં ચામર લઈને નાચે ખરા, પણ જોતા આપણને દુઃખ થાય કે જે માણસ નવરાત્રીમાં દાંડિયા લઈને, હા હા, એના સ્ટેપ શીખતા હોય છે. શ્યામક દાવરની પાસે જઈને એના સ્ટેપ શીખવામાં આવે છે. ભલા માણસ નવરાત્રીના દાંડિયાઓ તમને કર્મ બંધાવે છે, પ્રભુની પાસે ચામર લઈને નાચો. પદ્મવિજય મહારાજ લખે છે, આ ચામર એમ કહે છે, પ્રભુજી જે નમે અમ પરે તે ભવી ઉર્ધ્વ ગતિ લહેર લોલ. આ પંક્તિ એમ શીખવાડે છે કે ચામર લઈને કઈ રીતના ના ચાલે. ઘણા તો ચામર એ નાચે તો એમ લાગે કે જાણે હનુમાન ગદા લઈને કૂદકા મારી રહ્યો છે. કૂદકા મારવાના છે? ચામર આમ ઊંચું નીચું કરવાનું છે? ચામર હાથમાં લેવાનું. જો હું તમને શીખવાડું, શ્યામક દાવર પાસે નહીં જતા મારી પાસે આવો, આખા સ્ટેપ શીખવાડું. ખાલી ચામર ના આવો, દાંડિયાના નહીં શીખવાડવામાં આવે. આ ચામર લીધા પછી ચામર આમ નીચે જવો છે, કે નીચે નીચેથી પાછું ઉપર ઉઠશે, અને પાછું ઉપરથી નીચે જશે, અને નીચેથી પાછું ઉપર. પ્રભુજી જે નમે અમ પરે, ચામર એમ કે છે જે અમારી માફક તમારા ચરણોમાં ઝૂકે, અમે ઝૂક્યા પછી જેમ ઉપર આવીએ છીએ, એમ એ લઈને ઝૂકનારાઓ અમારી જેમ ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત કરશે. આ ચામર નૃત્ય કહેવાય. ભગવાનના આ ચામરનો અતિશય, યક્ષ દેવતાઓ પ્રભુની આજુબાજુમાં ચામર વીંટતા હોય, અને ભગવાન જયારે વિહાર કરતા હોય ત્યારે ઓટો મોડ મોબાઈલમાં આવે છે ને, ઓટો મોડ, આમ ઓટો મોડ વિધાઉટ રિમોટ, આ બંને ચામર આકાશમાં ચાલ્યા જાય, અને ભગવાન નીચે ચાલતા હોય, ચામર આકાશમાં ચાલતા હોય, ભગવાનની ઉપર ને ઉપર. ખે ધર્મ ચક્રમ ચમરા, ધર્મચક્ર આગળ, એની પાછળ શું ચાલે? ચામર ચાલે. આ બધું આકાશમાં. તમે ખાલી કલ્પના કરો, આંખ બંધ કરીને ભગવાન જયારે વિહાર કરતા હોય એ વાતાવરણ કેટલું અદભુત હશે, એ દૃશ્ય કેટલું અદભુત હશે. તો આ ચામરના વાળ માટે લખ્યું છે, ગાયના આંચળને દોહતી વખતે જે દૂધ નીકળે એ દૂધનો જે વર્ણ છે એના કરતા પણ ચડિયાતા સફેદાઈ આ વાળ. સર્ફની એડવર્ટાઇઝમાં શું આવે છે? સફેદિકા ચમકા. એની સફેદીને બાજુ પર મૂકેલી આ સફેદાઈ છે. આવા અદભુત ચામરો દ્વારા પ્રભુને વીંઝવામાં આવે છે. અયક્ષ દેવતાઓ વીંઝે છે, અને એના પછીનું ત્રીજું અતિશય છે સિંહાસન. ભગવાન જયારે દેશના આપે સમોસરણમાં ત્યારે કોના ઉપર બેસે છે? આજ સુધી તમે એમ સાંભળ્યું છે, તમે એમ માન્યું છે, તમે એમ બોલ્યા છો, સોનાના સિંહાસન. એમ સિંહાસન સોનાનું નથી હોતું. સિંહાસન શેનું દેખાય છે? આ શેનું દેખાય છે? સ્ફટિકનું છે. ભગવાન સ્ફટિક રત્નના સિંહાસન ઉપર બેસીને દેશના આપે, અને ભગવાન જ્યાં મસ્તક ટેકે છે ને એ લાલ સ્ફટિક હોય છે. મળે છે આજે લાલ સ્ફટિક? ક્યાંય કરોડો રૂપિયા આપો તો પણ આવું સ્ફટિકનું સિંહાસન તમને દુનિયામાં જોવા નહીં મળે. મયુરાસન મળે, સ્ફટિકાસન ના મળે. એ માત્ર મોનોપોલી કોની છે? પરમાત્માની છે. આ સ્ફટિકના આસન ઉપર જ્યાં પગ મૂકવાનું છે, પાદપીઠ પણ સ્ફટિકની, આના ઉપર બેસીને ભગવાન દેશના આપે. સિંહાસન એટલે એ પાયાની જગ્યાએ કોણ બેઠા છે? બે સિંહ. સિંહના આસન ઉપર બેસે એ સિંહ જ હોય, એવા સિંહ સમા પરમાત્મા સિંહ જેવી ગર્જના કરતા હોય છે, માટે પરમાત્માનું આસન સિંહાસન કહેવાય. આ સ્ફટિકનું આસન ભગવાન જ્યારે વિહાર કરતા હોય ત્યારે ઓટોમેટિક સમવસરણમાંથી એ સીધું નીચે લેન્ડ ન થાય, પણ ઉપર જાય, ટેક ઓફ આકાશમાં, અને ભગવાનની સાથે ને સાથે આકાશમાં ને આકાશમાં એ ચાલ્યા કરતું હોય. સિંહાસન યુક્ત પરમાત્માને નમસ્કાર. એના પછી પાંચમો અતિશય, ચોથો અતિશય, છત્રત્રય. ત્રણ છત્ર છે,
યાદ રાખજો, આ છત્ર ચાંદીના સોનાના નથી હોતા, છત્ર પણ સેના હોય સ્ફટિકના. તમે કહેશો કે આ ગ્રીન કલર કેમ દેખાય છે? કારણ કે આ સ્ફટિકના ત્રણ છત્રની ઉપર અશોક વૃક્ષ છે, એ વૃક્ષની આભા છાયા પડે એટલે સ્ફટિક ટ્રાન્સપરન્ટ હોય એટલે ત્યારે કેવા કલરનું થઈ જાય? ગ્રીન. બાકી સ્ફટિક છે. અને ફરતી મોતીની માળાઓ લટકે છે, ઘૂઘરીઓ લટકે છે. અને યાદ રાખજો, આજે તમને બધાને કેવું છે, કોઈ પણ દેરાસરમાં જાઓ ત્યારે તમને છત્ર જોવા મળશે. અહીંયા જજો, અહીંયા જજો, પણ છત્રનો ક્રમ શું હોય છે એની તમને ખબર નથી. આ છત્રનો ક્રમ છે, ઉપર નાનું, વચ્ચે મીડિયમ, નીચે સૌથી મોટું. કેટલાક દેરાસરોમાં ઊંધું જોવા મળશે, ઉપર મોટું, નીચે નાનું. આ ક્રમ નથી, ક્રમ આ છે. સાત નરકનો જે ક્રમ છે ને, પહેલી નરક નાની, બીજી નરક એનાથી મોટી, સાતમી સૌથી મોટી, આ ત્રણ ક્રમ.